સુરતના આંજણા ફાર્મ વિસ્તારમાં ઓડી વાસાવાસી કારીગર પાસેથી મોબાઈલ ફોનની લૂંટ થઈ હતી, જેમાં આમલે એક તરફ પોલીસ ફરિયાદ પણ થઈ હોય અને તો બીજી તરફ મોબાઈલ લૂંટના સીસીટીવી વિડીયો પણ વાયરલ થયા હતા. સલાબતપુરા પોલીસે મોબાઈલ લૂંટીને ભાગેલા બંને આરોપીઓને જબ્બે કર્યા હતા. મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના તેમજ હાલ સુરત સિમેર હોસ્પિટલમાં સામે આવેલા રાજીવનગર ઝુંપડપટ્ટી ખાતે સાગર મારવાડીની રૂમમાં ભાડેથી રહેતા 40 વર્ષીય નારાયણ બેસિન ઉર્ફે બંસીદાસ સંચા ખાતામાં કામ કરે છે, જેઓ નોકરી દરમિયાન આંજડા ફાર્મ ખાતે આવેલા જય ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 6-3 ખાતે આવેલા બાપા સીતારામ ટી સેન્ટર સામે બાકડા ઉપર બેઠા હતા. જે સમયે મોટરસાઇકલ પર આવેલા બે જણા ઇસમો પૈકી એક મોટરસાઇકલ પરથી ઉતરી તેમની પાસે આવી ધારદાર ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જ્યારે કારીગર પાસે રહેલા 5,000 કિંમતના મોબાઈલ ફોન લૂંટી મોટરસાઇકલ પર ફરાર થયા હતા. જે મામલે એક તરફ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી તો બીજી તરફ દુકાનમાં લાગવામાં આવેલા સીસીટીવી કેમેરામાં ઇસમોની કરતૂત દેખાઈ થઈ પામી હતી. સીસીટીવીમાં વિડીયો સોશિયલ મીડિયા પર મારફત થતા થયા હતા. વિડીયોને આધારે શહેરના સલાબતપુરા પોલીસે બંને આરોપીને જબ્બે કરી ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. 29મી તારીખે વહેલી સવારે 4 વાગે જે ફરિયાદી છે નારાયણદાસ બંસીદાસ, એ પોતાની નોકરી પૂરી કરી અને ચા પીવા માટે ગયા અને ત્યાં બેસેલા હતા, ત્યારે બે અજાણ્યા ઇસમો બાઇક ઉપર આવ્યા હતા અને એમને ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી અને એમનો મોબાઈલ સ્નેચ કરી અને લઈ ગયા હતા. ત્યારબાદ એમણે આ બાબતે EFIR નોંધાવી. EFIRના કારણોસર જે તપાસ કરવામાં આવી એ તપાસના આધારે સીસીટીવી ફૂટેજના આધારે બે આરોપીઓની ઓળખ કરવામાં આવી અને બંને આરોપીઓને મુદ્દામાલ સહિત અને એમના જે ગુના કામે બાઇકનો ઉપયોગ કર્યો હતો તે બાઇક અને હથિયાર સાથે અટક કરવામાં આવ્યા છે. 1 તારીખે એ બાબતે હજી આગળ તપાસ અમારી ચાલુ છે. મેં કીધું એ પ્રમાણે કે આ લોકો રેગ્યુલર સ્નેચિંગ કરતા હશે એવું માનવાને કારણ છે અને એના કારણે થઈ અને આ આદતને ભાગરૂપે સીસીટીવીમાં આ બાબતે હજી અમારી જે પણ છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને જે પણ સામે આવશે એ જણાવવામાં. રાજ્ય પોલીસ સેવા સુરક્ષા અને શાંતિનો લોક અભિયાનને આધુનિક ટેકનોલોજીના ભેટસમાં સીસીટીવી ફૂટેજ મહદઅંશે કારગર રૂપ બન્યા છે. સીસીટીવી ફૂટેજના પોલીસની માટે એક મહત્વની કડી સાબિત થઈ છે, જેના દ્વારા જાહેર રોડના શોપિંગ સેન્ટરો વગેરે પર બનેલા ગુનાઓને શોધી કાઢવામાં અગાઉ પણ સફળતા મળી છે. જ્યારે પોલીસ વિભાગનું ઇન્ટેલિજન્સ, હ્યુમન રિસોર્સ તેમજ ટેકનોલોજી સર્વેલન્સ બે બનેલા ગુના સ્થળે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં વધુ મજબૂતી આપે છે. બ્યુરો રિપોર્ટ, ઇન ટીવી ન્યૂઝ, સુરત.